શહેરના મસાજ પાર્લર અને સ્પાના સેન્ટરો પર અચાનક પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં દરોડા થતા પહેલા માહિતી લીક થતા સમગ્ર ચેકિંગનો ફિયાસ્કો થવા પામ્યો હતો. જ્યારે આ મામલે રેડ માટે બનાવેલી 14 ટીમોની કોલ ડિટેલ ચેક કરવાના આદેશ આપવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં સ્પા અને મસાજ પાર્લરો ધાણીની જેમ ફૂટી નીકળ્યા છે, જે પૈકીના મોટા ભાગના પાર્લરોમાં સેક્સ રેકેટ ચાલતા હોવાની બૂમો છે. આવી જ કેટલીક મહત્વની ટિપ્સ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. ક્રાઇમ બ્રાન્ચની કુલ 14 ટીમો બનાવવામાં આવી હતી અને દરોડા પાડ્યા હતા. સૌથી મહત્વની વાત એ છે કે એક પણ સ્થળેથી પોલીસને ફોજદારી ગુનો બને તેવી બાબત મળી ન હતી. એક સાથે 14 સ્પામાં રેડ કરવા છતાં નીલ રેડ થતાં પોલીસ બેડામાં સન્નાટો છવાયો હતો. આ નીલ રેડ પાછળ પોલીસની જ કોઈ ફૂટેલી કારતૂસે માહિતી લીક કરતા બધા સ્પાવાળા ચોકન્ના થઈ ગયા હતા અને રેડ પહેલા ગ્રાહકો અને દેશી વિદેશી રૂપજીવની મળી આવ્યા ન હતા. સ્પાની માહિતી લીક કરનાર ફૂટેલી કારતૂસ કોણ તેની ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આવનારા દિવસોમાં આ ફૂટેલી કારતૂસનો ચહેરો નકાબપોશ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.